हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपणे लग्न प्रसंगे रसोईया महाराज बनावे तेवी स्वादिष्ट गुजराती वरानी दाळ बनावता शीखीशुं। कोई पण लग्न के प्रसंग में जो गुजराती मेनू होय तो तेमा दाळ भात तो अवश्य होय छे, अने रसोईयाना हाथनी बनावेली दाळनो स्वाद पण कंईक अलग ज होय छे। आ दाळ खूब ज खाटी मीठी अने घट होय छे, तो आजना वीडियो में आपणे परफेक्ट माप अने टिप्स साथे गुजराती वरानी दाळ बनावता शीखीशुं। जो तमे आ मेथड फॉलो करीने दाळ बनावशो तो ते एकदम परफेक्ट रसोईया महाराज बनावे तेवी ज बनशे। तो वीडियो ने एंड सुधी अवश्य जोजो। तो रेसिपीनी शुरुआत करिए। सौ प्रथम मैं 3 टेबलस्पून झीणू समारेलू सूरण लीधु छे। सूरण ने मैं छोलीने नाना टुकड़ा में समारी लीधु हतु। त्यारबाद तेने बे वखत पाणी थी सरखी रीते धोई लीधु अने तेनी उपर मीठू चढ़ावीने 10 मिनिट सुधी मूकी राख्यू। 10 मिनिट पछी तेने फरीथी पाणीथी सरखी रीते धोई लीधुं हतुं। आम करवाथी सूरणनी ऊपर जे खजूरी लागेली होय छे ते दूर थाय छे। ज्यारे पण तमे कोई रेसिपीमां सूरणनो उपयोग करो त्यारे आ प्रोसेस करवी खूब ज जरूरी छे। 4 टेबलस्पून मैं पलाळेला शींगदाणा लीधा छे अने 4 नंग ખારેક લીધી છે, જેને મેં તોડીને તેમાંથી બી અલગ કરીને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખી હતી। તો સૌથી પહેલાં આપણે આ ત્રણેય વસ્તુને કુકરમાં 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાની છે। ગેસ પર એક કુકર મૂકી તેમાં 3 ટેબલસ્પૂન ઝીણું સમારેલું સૂરણ ઉમેરીશું। જ્યારે પણ કોઈ રસોઈયા મારા દાળ બનાવતા હોય તેમાં સૂરણનો ઉપયોગ અવશ્ય કરતા હોય છે। તેમાં 4 ટેબલસ્પૂન પલાળેલા શિંગદાણા અને 4 નંગ પલાળેલી ખારેક ઉમેરીશું। તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી તેને 3 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરીશું। દાળ બાફતા પહેલાં આ ત્રણેય વસ્તુને અલગથી બાફી લેવી ખૂબ જ જરૂરી છે। 3 વિસલ થઈ ગઈ છે અને કુકર થોડું ઠંડુ પણ પડી ગયું છે। શિંગદાણા, ખારેક અને સૂરણ પ્રોપર રીતે બફાઈ ગયું છે। તેમાંથી પાણી નિતારીને તેને એક બાઉલમાં કાઢી લઈશું। આજે આપણે 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ક્વોન્ટિટીમાં દાળ બનાવીશું। તેના માટે મેં 1/2 કપ તુવેરની મોયેલી દાળ લીધી છે અને 1 ટીસ્પૂન ચણાની દાળ લીધી છે। તમે કોઈ પણ કંપનીની દાળ લઈ શકો છો। બંને દાળને મેં પાણીથી સરખી રીતે ધોઈ લીધી હતી। ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને તેને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખીશું। જ્યારે પણ તમે રસોઈયા મહારાજ જેવી દાળ બનાવતા હો ત્યારે તેમાં તુવેરની દાળ સાથે 1 ચમચી જેટલી ચણાની દાળ ઉમેરવી। આમ કરવાથી તમારી દાળ એકદમ સરસ ઘટ્ટ બનશે। ઘણા લોકો દાળ બનાવે પણ ઉપર પાણી તરતું હોય છે, ચણાની દાળ ઉમેરવાથી તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અને દાળ બાફતી વખતે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું સમારેલું સૂરણ ઉમેરીશું। હવે આપણે દાળ બાફી લઈશું। તેના માટે ગેસ પર એક પ્રેશર કુકર મૂકી તેમાં પલાળેલી તુવેરની તથા ચણાની દાળ ઉમેરીશું। પલાળતી વખતે જે પાણી લીધું હોય તે પણ સાથે જ ઉમેરી દેવું અને તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું। દાળની સપાટી કરતાં 1-1.5 ઇંચ ઉપર રહે તેટલું પાણી આપણે કુકરમાં રાખવાનું છે। તેમાં 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું સૂરણ ઉમેરીશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેને 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। દાળ પ્રોપર રીતે બફાઈ ગઈ છે, તેમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી એકરસ થાય તે રીતે બ્લેન્ડ કરીશું। દાળને વલોવવા માટે હેન્ડ બ્લેન્ડરનો જ ઉપયોગ કરો, કારણ કે આ દાળને બાફતી વખતે આપણે તેમાં સૂરણ ઉમેર્યું હતું એટલે હેન્ડ બ્લેન્ડરથી તે એકસરખું એકરસ થઈ જશે। તમે જોઈ શકો છો કે દાળ બ્લેન્ડ થઈને તૈયાર છે। જ્યારે પણ આપણે વરાની દાળ બનાવતા હોઈએ ત્યારે રૂટીન મસાલાની સાથે સાથે બીજી અમુક સામગ્રીનો પણ ઉપયોગ થાય છે। તેના લીધે જ તે દાળનો ટેસ્ટ રેગ્યુલર જે ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે તેના કરતાં ઘણો અલગ હોય છે। આપણે રેગ્યુલરમાં દાળ બનાવીએ ત્યારે ખટાશમાં લીંબુનો રસ ઉમેરતા હોઈએ છીએ, પરંતુ વરાની દાળમાં ખટાશ માટે આંબલીનો પલ્પ અને ગળપણ માટે ગોળ આગળ પડતો ઉમેરવામાં આવે છે।
હવે બ્લેન્ડ કરેલી દાળને મીડિયમ ફ્લેમ પર ગેસ પર ગરમ કરવા માટે મૂકી છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સિંગ દાણા, ખારેક અને સુરણ જે આપણે બાફીને રાખ્યું હતું તે દાળમાં ઉમેરીને મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં રૂટીન મસાલા જેમ કે 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. બધા જ મસાલા દાળમાં મિક્સ થઈ ગયા છે. તેમાં એક મીડિયમ સાઇઝનું ચોપ કરેલું ટામેટું ઉમેરીશું. જ્યારે પણ રસોઈયા મારા દાળ બનાવતા હોય છે ત્યારે તેમાં ટામેટું અવશ્ય ઉમેરતા હોય છે. તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. અત્યારે મેં જલારામ કંપનીનો ગરમ મસાલો લીધો છે. તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. ખટાશ માટે આપણે 2 ટીસ્પૂન આમલીનો પલ્પ ઉમેરીશું. આમલીને મેં 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખી હતી. તેનો જે પલ્પ તૈયાર થયો છે તે મેં ઉમેર્યો છે અને 60-70 ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરીશું. જ્યારે પણ તમે આ દાળ બનાવો ત્યારે ખટાશ અને ગળપણ આગળ પડતું ઉમેરવું. 5-7 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીને મિક્સ કરીશું. જો તમારા ઘરમાં કોઈને સાંધાના દુખાવાની તકલીફ હોય તો તમે આંબલીના પલ્પની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને બધા જ મસાલા મિક્સ થાય અને ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરીશું. 3 મિનિટ સુધી દાળને કૂક કર્યા બાદ હવે દાળ ઉકળવા લાગી છે. ઢાંકણ ખોલીશું. દાળમાંથી એકદમ સરસ સુગંધ આવી રહી છે. બધા જ મસાલા દાળમાં ચડી ગયા છે અને ગોળ પણ ઓગળી ગયો છે. આ સ્ટેજ પર હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન તજ અને લવિંગનો પાવડર ઉમેરીશું. 2 નાના ટુકડા તજ અને 3 નંગ લવિંગને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધા હતા. કોઈ પણ રસોઈયા દાળ બનાવતા હોય ત્યારે તેમાં તજ અને લવિંગ વઘારમાં તો ઉમેરતા જ હોય છે, પરંતુ આ રીતે પાવડર કરીને પણ ઉમેરતા હોય છે. તેના લીધે દાળમાંથી સુગંધ એકદમ સરસ અને અલગ પ્રકારની આવતી હોય છે. હવે દાળને થોડી વાર માટે ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું. હવે વઘાર માટે ગેસ પર એક તડકા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. તમે રેગ્યુલરમાં જે તેલનો ઉપયોગ કરતા હો તે તમે લઈ શકો છો. તેલ થોડું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1/2 ટીસ્પૂન સૂકી મેથી ઉમેરીશું. જ્યારે પણ તમે દાળનો વઘાર કરતા હો ત્યારે તેલમાં સૌથી પહેલાં સૂકી મેથી ઉમેરવી. મેથીની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ આવતી હોય છે. મેથી તતડી ગઈ છે. તેમાં 2 નાના ટુકડા તજ અને 2 નંગ લવિંગ ઉમેરીશું અને 2 નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું. મરચાં ઉમેરતી વખતે થોડા તોડીને ઉમેરવા જેથી તે ફૂટે નહીં અને 2 નંગ તમાલપત્ર ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ઝીણી રાઈ અને 1 ટીસ્પૂન સ્ટ્રોંગ હિંગ ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તેમાં 1/4 ચપટી લાલ મરચું અને 4-5 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી તૈયાર વઘારને દાળમાં ઉમેરી દઈશું. આ રીતે વઘારમાં થોડું લાલ મરચું ઉમેરવાથી દાળનો કલર સરસ આવશે. હવે બધા જ મસાલા પ્રોપર રીતે કૂક થઈ જાય તેના માટે દાળમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને દાળને મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. વઘાર ઉમેર્યા પછી દાળને સ્લો ફ્લેમ પર 8-10 મિનિટ માટે ઉકાળી લીધી છે. દાળમાંથી એકદમ જોરદાર સુગંધ આવી રહી છે, જેમ આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ અને ત્યાં દાળ બનતી હોય અને ખાવાનું મન થઈ જાય તેવું જ મને અત્યારે ફીલ થઈ રહ્યું છે. જ્યારે રસોઈયા મારા જ વધારે ક્વોન્ટિટીમાં દાળ બનાવતા હોય છે ત્યારે દાળને એકદમ ધીમા તાપે સતત ઉકાળતા હોય છે. તેનાથી જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તેમાં 1 ટેબલસ્પૂન મીડિયમ સમારેલા ટામેટાં ઉમેરીશું.
અને 2 ટેબલસ્પૂન ફ્રેશ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે છેલ્લે કોથમીર ઉમેરવાથી તેમાં તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। ગરમાગરમ એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી વરાની દાળ બનીને તૈયાર છે, તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। આ રીતે બનાવેલી ગુજરાતી વરાની દાળ ઓસાયેલા ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, તો તમે પણ આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ બટન પર ક્લિક કરશો તો આવનાર બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહેશે। અગર આપ હમારે રેસીપી વિડીયોઝ હિન્દીમાં દેખના ચાહતે હૈ તો હમારી દૂસરી યુટ્યુબ ચેનલ નિગમ ક્યુઝિન સબસ્ક્રાઇબ કરે, લિંક મેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિયા હૈ। આવી જ રીતે અવનવી સાત્વિક તથા ટ્રેડિશનલ રેસીપી જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ધન્યવાદ।